મૂકું છું કે આ કપાસની અંદર હાલ હાલ ક્યાંય થ્રીપ્સ જોવા મળતી નથી, અને ઉપરમાં જે નવા ડોકા ફૂટ્યા છે એકદમ કૂણા અને સરસ કૂણા પાન છે. આજે આપણે આવ્યા છીએ બગસરા તાલુકાના કડાયા ગામની અંદર, કે જ્યાં એક આગતરા કપાસની અંદર થ્રીપ્સનો વધારે પ્રમાણમાં એટેક હતો, અને ખેડૂત મિત્રએ ધર્મજ કંપનીની એક દવાનો આની અંદર ઉપયોગ કરેલો છે. તો આવો જાણીએ ખેડૂત પાસેથી કે એને આ કપાસની અંદર કઈ દવાનો ઉપયોગ કરી અને કેવું રિઝલ્ટ મેળવ્યું છે. તો કાકા પહેલા તમારું નામ અને ઓળખાણ આપી દો. રમેશભાઈ જાગાભાઈ દુધાત, કડાયા, તાલુકો બગસરા. તો રમેશભાઈ, આ કપાસની અંદર થ્રીપ્સનો કેવો એટેક હતો? એટેક હારો હતો. તો એક પાન ઉપરથી અંદાજે 35-40 થ્રીપ્સ નીકળ્યા. હા, એટલી હતી. બરાબર. તો એના માટે તમે કઈ દવાનો છંટકાવ કર્યો? એ આપણે આ હાથમાં બોટલ છે, ઓલેપો. ઓલેપો ધર્મજ કંપનીનું ઓલેપો. તમે એક પંપની અંદર કેટલા ml લખે ઉપયોગ કરેલો? 20-20. અને આજે આ દવા છાંટી એને કેટલા દિવસ થયા? 5 દિવસ થયા. 5 દિવસ થયા. તો આજે તમને થ્રીપ્સની અંદર કેવું રિઝલ્ટ જોવા મળે? રિઝલ્ટ સારા મારું આવ્યું. અત્યારે જે થ્રીપ્સ જોવા મળે છે? નહીં નહીં. તો ખેડૂત મિત્રો, આપ અહીંયા જોઈ શકો છો કે આ કપાસની અંદર હાલ ક્યાંય થ્રીપ્સ જોવા મળતી નથી, અને ઉપરમાં જે નવા ડોકા ફૂટ્યા છે એકદમ કૂણા અને સરસ કૂણા પાન છે. તો કાકા, તમે આ દવા બીજા ખેડૂતોને વાપરવા માટે શું ભલામણ કરશો? હા, એનો આગ્રહ રાખે એટલે આનો રીજ સારું આવ્યું. તમે આ દવા 5 દિવસ પહેલા એટલે લગભગ 25 તારીખે છંટકાવ કરેલો છે, અને આજે તારીખ છે 29/8/2023. તો આજે 5 દિવસમાં તમને કપાસમાં કે થ્રીપ્સ જોવા મળતી નથી, અને દવા બીજા ખેડૂતોને ઉપયોગ કરવો હોય તો 100% રિઝલ્ટ આવશે. ઓકે, ખૂબ ખૂબ આભાર રમેશભાઈ.